બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા તાલુકાનું વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. ધાનેરા તાલુકાના 28 જેટલા ગામોમાં વાવાઝોડાની અસર વર્તાતા તમામ ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. ધાનેરા પ્રાંત અધિકારી સહિત ધાનેરા શહેરના ઓફિસર દ્વારા આપતકાલિક બેઠક બોલાવી નાગરિકો સતર્ક અને સાવધાન રહે તે માટેની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. ધાનેરા શહેર ઉપરાંત તાલુકાના 28 ગામોમાંથી તોકાતે વાવાઝોડું પસાર થવાના હવામાન વિભાગના સમાચાર હોઈ સાવચેતી માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. ધાનેરા તાલુકો પશુપાલન પર આધારિત હોઈ પશુઓને કોઈ નુકસાન ના થાય તેને લઈ પશુઓને ખુલ્લા વાડામાં રાખવા માટે સૂચના અપાઈ હતી. આ સિવાય પીવાના પાણી અને ઘાસચારાની સાવચેતીવાળા સ્થળ પર રાખવા માટે આદેશ કરાયો છે. વીજ વિભાગ, ગ્રામ પંચાયત, તલાટી સહિત વેટેનરી તબીબોને પણ બાય સ્ટેશન રહેવા માટે સૂચન કરાયું છે. ધાનેરા તાલુકામાં લાગેલા બેનર હોર્ડિંગને દૂર કરાયા છે, સાથે વૃક્ષોની નડતર ડાળીઓને દૂર કરાઈ છે. ખાસ કરીને લોખંડના પત્તાથી સાવચેતી રહેવા માટે ધાનેરા તાલુકાના ગામડા અને શહેરમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર SF અંસારી દ્વારા ધાનેરા નગરપાલિકા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી કાચા ઘર મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા માટેની કામગીરી સોંપાઈ છે. ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારમાં અધિકારી કર્મચારીઓ રૂબરૂ પહોંચી લોકોને સાવધાન અને સલામત રહેવા માટે સુરક્ષિત કરવામાં આવ્યા છે. ધાનેરા તાલુકા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરે બીકેનું સેના સાથેની મુલાકાત દરમિયાન તોકાતી વાવાઝોડાને લઈ વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારે સાવચેતી માટેની કામગીરી કરાઈ છે તે બાબતે વધુ માહિતી આપી હતી. તાઉથી વાવાઝોડાની જે આગાહી કરવામાં આવી છે એમાં ધાનેરા તાલુકાના ગામો જે પ્રભાવિત થવાની સંભાવના છે, જે આગાહી છે એ ધ્યાને લઈને ગઈકાલે ધાનેરા તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકની અંદર જે તકેદારીના પગલાં લેવાના છે તે અંગે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી. બધાની જે ટીમ્સ છે બધા વિભાગોની, એમાં RNB, નગરપાલિકા, UGVCL, પંચાયત, મહેસૂલ, તે ટીમો બનાવી અને તેમને કામગીરી સોંપવામાં આવેલ છે. મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવેલ છે અને કંટ્રોલ રૂમ કાર્યરત થઈ ગયો છે. તે ઉપરાંત APMCમાં જે માલ એમના ત્યાં વેપારીઓ રાખતા હોય છે તેમને પણ યોગ્ય જગ્યાએ સલામત સ્થાને પોતાનો માલ ખસેડવા માટે જાણકારી આપવામાં આવેલ છે. ડેરી મારફતે જે પશુપાલકો છે તેમને પણ પોતાના જે પશુધન છે તેને યોગ્ય રીતે સાચવવા તથા જે સાયક્લોનની આગાહીનો જે સમય છે એ દરમિયાન તેમને છૂટા અને ખુલ્લા રાખવા માટે જાણકારી આપવામાં આવેલ છે. દરેક ગામની અંદર ઇવેક્યુએશનની જ્યાં જરૂરિયાત જણાય ત્યાં શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને તલાટીને જે કાચા મકાનમાં રહેતા હોય તેવા લોકોને શેલ્ટરમાં ખસેડવાની જરૂરિયાત જણાય તો તેમને તાત્કાલિક એ કાર્યવાહી હાથ ધરવા જાણ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગને જે ગામોની અંદર મુખ્ય પ્રભાવ થવાની સંભાવના છે ત્યાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ રાખવાની પણ જાણકારી તથા સૂચના આપવામાં આવેલ છે. તેમના દ્વારા એ વ્યવસ્થા કરવામાં આવે છે. કોવિડની સ્થિતિ હોય, ઓક્સિજનની જરૂરિયાતને બધું ધ્યાને લેતા તમામ જે હોસ્પિટલ્સ છે જ્યાં વેન્ટિલેટર ઉપર છે પેશન્ટ્સ અને જ્યાં ઓક્સિજનની જરૂરિયાત છે તેમને ઓક્સિજનનો પૂરતો જથ્થો રાખવા માટે જાણકારી આપવામાં આવેલ છે તથા તેમને પણ એલર્ટ મેસેજ મોકલવામાં આવેલ છે. ઉપરાંત વેન્ટિલેટર અને ICUમાં જે પેશન્ટ્સ હોય તેમને પાવર બેકઅપની જરૂરિયાત જણાય. UGVCLને યોગ્ય સૂચના એમના અધિકારીઓ સાથે યોગ્ય ચર્ચા કરી અને સૂચના આપવામાં આવેલ છે તથા આ હોસ્પિટલ્સને પણ ડીઝલ જનરેટર સેટ અને પાવર બેકઅપની વ્યવસ્થા રાખવા માટે તેમને એલર્ટ મેસેજ મોકલવામાં આવેલ છે. કોવિડ સેન્ટર તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે તેને લઈ કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. વીજળી પુરવઠો બંધ થાય તો જનરેટરની વ્યવસ્થા કરવી સાથે ઓક્સિજનનો પૂરતો પુરવઠો રાખવો માટે પણ આદેશ કરવામાં આવ્યા છે.